નમસ્કાર, હું છું ગોપી ઘાંઘર અને આજે આપણે ચર્ચા કરીશું દેશની અંદર બનનારી નવી સરકારને લઈને. કારણ કે એનડીએના અલગ અલગ ઘટક દળ જે છે, ક્યાંક ને ક્યાંક દબાણની રાજનીતિ પણ હવે શરૂ થઈ ગઈ છે. કારણ કે નીતીશ બાબુએ તો કહી દીધું કે તેમને અગ્નિવીર યોજના માટે કેન્દ્ર સરકારે ફરીથી વિચાર કરવો જોઈએ. હવે કેટલા પ્રેશરમાં સરકાર હશે અને જે સીટો ઓછી આવી છે એનું એનાલિસિસ પણ કરીશું. આપણી સાથે ડોક્ટર જયનારાયણ વ્યાસ સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ સર. સરકાર બની ગઈ ગઢમથલ, આમ તો કહેવાય છે કે અત્યારે લગભગ સરકાર બની જશે અને ગઢમથલ ચાલુ છે. ઘટક દળો જે છે, ભારતીય જનતા પાર્ટીની આ જીતને આપ કઈ રીતે જોવો છો? ભારતીય જનતા પાર્ટીની જ નહીં પણ રાષ્ટ્રીય સ્વયંસેવકની સંઘની પણ આ હાર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પોલિટિકલ જે હેન્ડ કહેવાય એ નહોતું, અને એટલા માટે જનસંઘની સ્થાપના થયેલી અને ડોક્ટર દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીને મોકલવામાં આવ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી ગમે તે કે અમારે ને આરએસએસ ને કઈ લેવા દેવા નથી, તો છોકરા બાપ સાથે ના બને એટલે એનું નામ બદલી નથી નાખતો. જેપી નડ્ડાએ બાપનું નામ બદલી નાખવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી આરએસએસ પોતાની માતૃ સંસ્થા છે એ સ્વીકારવાનું છોડી શકે જ નહીં. તો પછી બેવડી મેમ્બરશિપ નો પ્રશ્ન આવ્યો ત્યારે કહી દેવું હતું કે અમારે કઈ લેવા દેવા નથી, તો સરકાર ચાલી જાત 5 વર્ષ. એટલે પહેલી હાર આરએસએસ ની છે અને એના કારણો છે. જો આપ સમય આપો તો 3 કારણો છે મારે કહેવા છે. બિલકુલ સર. આરએસએસ ની જે અત્યારે જે પડતી થઈ છે એની જે ફિલોસોફી ની, એના 3 કારણો છે. પહેલું છે કે ત્યાં ભગવા ધજને સર્વોચ્ચ માનવામાં આવે છે, કોઈ વ્યક્તિને નહીં. અને વ્યક્તિ સર્વોચ્ચ માનવાનું જ્યારથી શરૂ થયું ત્યારથી આરએસએસ ની પડતીની શરૂઆત છે. બીજું, રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ, જે કઈ છે એ હું દેશને અર્પણ કરું છું, આ મારું નથી એમ સમજીને પૂર્ણકાલીન કાર્યકર આવે છે, પછી સંઘની પરિપાટીમાં અધિકારી બને છે. એ અધિકારીઓ વેપાર કરતા થયા, રોકાણો કરતા થયા, એ આ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ નો છેદ ઉડ્યો. અને ત્રીજું કે વેદની રૂચા છે કે આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ, એટલે દુનિયામાં દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવો. આ નહીં કરીને પોતાના કુંઠિત વિચારોને જ રિસાયકલ કરવાનું મન જ્યારથી આરએસએસએ બનાવી લીધું, પોતાના અંગત હિતો ખાતર, સ્થાપિત હિતો ખાતર, ત્યાંથી આરએસએસ ની પડતી શરૂ થઈ. અને એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ પોતે જ પોતાની પડતી માટે જવાબદાર છે. એના જે સ્વયંસેવકો છે, સ્વયંસેવકો જે પ્રચારકો બને ત્યારે સાયકલ પર જતા, ચાલતા જતા, બસમાં જતા, આજે શોખ થી ગાડીઓમાં ફરતા થયા છે. આજે પણ સર, એનું સીધું રિઝલ્ટ સાથે શું અસર? હું કહું છું આપને, એટલે એમણે એમની વિશ્વસનીયતા ગુમાવી છે. જે વિશ્વસનીયતા હતી એક જમાનામાં, મારા ઘરે પણ આવતા, મારા મારા બાપા જીવ્યા ત્યાં સુધી જનસંઘના એજન્ટ રહેતા, જયારે જયારે જનસંઘનો ચૂંટણી હોય ત્યારે. એટલે એ જે સાદગી હતી એ ગુમાવી એમણે. સાદગી ગુમાવી એટલે જરૂરિયાતો ઊભી થઈ, જરૂરિયાતો ઊભી થઈ એટલે કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. આ સંબંધ છે એને. એટલે આ એક. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કળેવર જ ગુમાવ્યું, પોત જ ગુમાવ્યું. એમણે કોંગ્રેસ મુક્ત ભારત, પહેલા તો લોકશાહી વિરુદ્ધની આ ભાવના છે, કોઈ પણ પક્ષ ખતમ થઈ જાય અને હું એકલો જ સર્વાઈવ થાઉં એ ડિક્ટેટોરિયલ વલણ છે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી
અને કોંગ્રેસ યુક્ત ભાજપ કર્યું. અમે તો ભાજપ અને કોંગ્રેસ ખાઈ જાય એ સ્થિતિ છે અત્યારે. આ ગુજરાત સરકારમાં જુઓ કેટલા કેબિનેટ મિનિસ્ટર કોંગ્રેસના કુળ વાળા છે. તો મુક્ત થયું કે યુક્ત થયું? ભાજપ વાળા તો બિચારા હજુ આજે ખુરશીઓ ગોઠવે છે, લેબલો લગાડે છે, પોસ્ટરો લગાડે છે, દોડાદોડી કરે છે, એમને કામ કરે છે, નથી કરતા નહીં. પણ જયારે લાડવો વેચવાનો પીરસવાનો આવે ત્યારે કોંગ્રેસમાંથી જે આવે, હવે અર્જુનભાઈ ચૂંટાશે, ચૂંટાયા છે એટલે અર્જુનભાઈ કેબિનેટ મિનિસ્ટર બનશે. આજથી કહું છું, હિંમત હોય તો ભાજપમાં ના કરી બતાવે. અર્જુનભાઈ એ મિનિસ્ટર બનશે, સીજે ચાવડા અગત્યતા પામશે. તો એક પછી એક તમે કોંગ્રેસની ભરતી કરે જ રાખો છો, કરે જ રાખો છો, કરે જ રાખો છો, તો ભાજપના કાર્યકરો ક્યાં જશે? માછલીના મોઢામાં. એટલે ભાજપે પોતાની પડતી એક વ્યક્તિના અહમ અને સ્વાર્થને પોષવા ખાતર થઈને પોતાની પડતી પોતે નોતરી. આજે રાજ્યમાં એ પ્રકારના મુખ્યમંત્રીઓ આવ્યા કે મંત્રીમંડળ આખું ઘર ભેગું કરી શકો તમે, મુખ્યમંત્રીને ઘર મોકલી શકો તેમાંથી વાંધો નહીં, આખું મંત્રીમંડળ તમે સાવરણીમાં આંબેલું વાળી નાખો, વાળી નાખો તો એની કોઈ અસર પ્રજા પર ના થાય. ધીસ ઇઝ ટુડેઝ ભારતીય જનતા પાર્ટી. અને એ ભારતીય જનતા પાર્ટી કોલ્ડ એનડીએ કોલ્ડ વોટ નોટ એ આજે સરકાર બનાવવા બેઠી છે. હવે નીતિશ કુમાર કહે છે કે અગ્નિવીર ના જોઈએ, તે નહીં માને તો નીતિશ કુમાર માનશે? એવી બીજી ઘણી હજુ તો શરતો આવવાની છે. તો એમને હરખ પદુડા થઈને આ બધું જાણ્યા પહેલા આ સરકાર બનાવવાનો સ્ટેક ક્લેમ કરવાની ક્યાં જરૂર હતી? પહેલી વાત. બીજું, નરેન્દ્રભાઈ એ કોના ઉમેદવાર હતા? એનડીએ ના હતા? ચૂંટણી એનડીએ ના સિમ્બોલ પર લડ્યા હતા? ના, કમળના સિમ્બોલ પર લડ્યા, બરાબર. તો એ જે ચૂંટાયા છે જે સાંસદો, એ એમનું સંસદીય દળ છે. પેલા એમણે એને મીટિંગ કરવી જોઈએ. તો મૂળમાં માટી નહીં, હારે અંદેશો મોકલો. તમારા દળે તો તમને નેતા સ્વીકાર્યા જ નથી, અને અહીં અહીં તમે એનડીએના નેતા થઈ જાઓ છો. કઈ જાતની લોકશાહી? અને રાષ્ટ્રપતિને જઈને તમે એમ કહો છો કે હું સરકાર રચવા તૈયાર છું, તો સંપૂર્ણપણે ગેરવ્યાજબી અને બિન લોકશાહી વલણ છે. ભારતીય જનતા પાર્ટી પોતાના ગજવામાં છે એમ માનીને લેવાયેલો આ એક સ્વચ્છંદી નિર્ણય છે એમ કહીએ તો પણ એમાં જરાય ખોટું નથી. સર, તમે આને સ્વચ્છંદ નિર્ણય કહી રહ્યા છો, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે અલગ અલગ પક્ષે આખી ખીચડી થઈ ગઈ છે. કારણ કે એનડીએમાં આપણે વાજપાઈજીની સરકાર પણ જોઈ હતી ને, એક લેવલ સમય હતો કે વાજપાઈજી પણ કંટાળી ગયા હતા જે રીતે કોઇલ્યુશન સરકાર ચાલી રહી હતી અને કોઈ ડિસિઝન નહોતા લેવાતા. તમે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ નજીકથી જોયા છે, શું એ કોઇલ્યુશનમાં કામ કરી શકશે ખરા? બેન, એક કોલેજમાં ફાઇનલ યરની પરીક્ષાઓ પૂરી થઈ અને બે જણા હુઆર કોર્ટિંગ ઈચ અધર ફોર લોંગ ટાઈમ એ બેઠા લીમડા નીચે વાતો કરતા હતા બગીચામાં, તો કે હવે આપણા લગ્ન થશે ને હું તારી સરસ સંભાળ રાખીશ ને. પેલી છોકરી કે હું તારી બધી મુશ્કેલીઓમાં તારી સાથે ઉભી રહી. તો પેલા છોકરાએ કહ્યું કે મારે કોઈ મુશ્કેલી કે ચિંતા જેવું છે જ નહીં. ત્યારે પેલી બેને કહ્યું કે હું લગ્ન પછીની વાત કરું. એટલે આ જે કોર્ટિંગ ચાલે છે એમાં લગ્ન પછીની વાત એ જોવા જેવી છે. અને સ્વભાવગત રીતે સ્વચ્છંદી જે માણસો છે કોઈને નહીં માનવા વાળા, તો એ કોલિએશન ની સરકાર ચલાવશે, ચલાવવા દો. એ બાને એમનું શુદ્ધિકરણ થશે, થોડા માઇલ્ડ થશે. હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન હવાર ઉઠીને કરે છે એ નહીં કરે, એજન્સીઓને કાબુમાં રાખશે, ચૂંટણી કમિશનને એના કામ પ્રમાણે ધંધો કરવા કહેશે. સારું છે, દેશના હિતમાં છે. જો એ આ બધું એમનામાં સુધારો આવતો હોય નીતિશ કુમાર અને ચંદ્રાબાબુના કારણે,
તો સારું છે, પણ આ તો કુંડુ ને કથરોટ એમાં કોનું મોઢું મોટું ગણવું આપણે? એટલે આ તો લાડી પાડી નીવડે વખાણ જેવું છે, પણ અત્યારે તો એમને ખબર પડશે. અચ્છા, આપ કહી રહ્યા છો ખબર પડશે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતની હેટ્રિક પણ નથી મારી શકી. એટલે આમ સી આર પાટીલ 5 લાખની લીડનો દાવો કરતા હતા, એ 5 લાખ વાળી તો માત્ર 3-4 સીટ જ આવી. અને દાવો સાચો પડે બેન, એમના કયા દાવાઓ સાચા પડ્યા? આ 400 કે પાર સાચો ના પડ્યો, પણ એ બંગાળમાં 160 કે પાર સાચો ના પડ્યો, ગુજરાતમાં 150 કે પાર સાચો ના પડ્યો. એમનો દાવો સાચો કયો પડ્યો? એ દાવા કરવા માટે કરે છે, કારણ કે સ્વભાવગત રીતે દાવા કરવા ટેવાયેલા છે. એને સાયકોલોજીકલ વોરફેરનો એક ભાગ ગણે છે, પણ એ નથી સમજતા કે તમે માણસને વારંવાર એન્ટીબાયોટિક આપો તો ઇમ્યુન થઈ જાય. એમ હવે એમના વર્કર્સ પણ ઇમ્યુન થઈ ગયા છે અને પ્રજા પણ ઇમ્યુન થઈ ગઈ છે. હવે પ્રજાને ખબર પડશે કે આ કઈ ડેરીનું ઘી છે. અને સર, એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીની જોડી છે, એ આ મોદી સરકાર 3.0ની અંદર એ જોડી કદાચ તૂટી પણ જાય, કારણ કે કોઈલ્યુશનમાં કામ કરવાનું છે. તમે શું માનો છો કે આ કામ થઈ શકશે, કોઈલ્યુશનમાં કામ થશે, કે પછી આ જોડી તૂટશે તો એ સિસ્ટમમાં કઈ રીતે આખું વિચારો છો? બેન, રામાસ્વામી ચોનું એક નાટક આવ્યું હતું, એનું નામ હતું તુગલક. એનો કર્ટન રેઝર ડાયલોગ હતો, ધીસ ઇઝ તમિલનાડ, એનીથિંગ કેન હેપન હિયર. એટલે અત્યારની એનડીએમાં મોદી પણ કઈ વડાપ્રધાન છે જેવું માનીને ચાલશો નહીં. ઓકે, ધીસ ઇઝ તમિલનાડ, એનીથિંગ કેન હેપન હિયર. એટલે એમને મોદીને ખબર છે, એટલે તો પોતાના દળમાં નેતા ન બન્યા, કારણ કે ગડકરી હરીફઈ કરે, શિવરાજસિંહ હરીફઈ કરે, એટલે ત્યાં નથી રહેતા બન્યું. તો જેનું ઘર બોદું છે, હા, જેનું ઘર બોદું છે, ઘેર કોઈ ગાંઠતું નથી, એ બહાર જઈને પટલઈ કરશે. ફર્સ્ટ હી શુડ હેવ ગોટ ધી મેન્ડેટ ફ્રોમ ધી પાર્ટી ટુ વિચ હી બિલોંગ્સ, દેટ યુ આર અવર લીડર એન્ડ યુ આર તમે અમારા નેતા છો, અને તમને હવે મન ફાવે તે રીતે અમને ગીરવે મૂકવાની છૂટ છે. કે સાહેબ તો બધાને ગીરવે જ મૂકે છે, પછી તો કોઈનું સાંભળતા નથી. એટલે આ હજુ તો આગે દેખીએ હોતા હે કે જો. અચ્છા, પણ ગઠબંધન તો કહી રહી છે, ગઠબંધન એવું કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન આવશે એવું પણ કહેવાય રહ્યું છે, અને અમિત શાહ જે છે ફરીથી અધ્યક્ષની ભૂમિકામાં પણ જોવા મળી શકે. અમિત શાહની સાથે મારી શુભકામનાઓ છે, પણ એક વખત માણસને જલેબી ભાવી ગઈ અને જલેબી ખાવાની ટેવ પડી ગઈ, પછી એને બાજરીનો રોટલો નહીં ભાવે. અને નડ્ડા શું ખોટા છે, જે કહે છે એ કરે છે. કહ્યું કે અમારે આરએસએસ સાથે છૂટા છેડા, તો બિચારા એનાઉન્સ કરી દીધું. કીધું કે સાહેબ ભગવાનનો અવતાર છે, તો એને અનાઉન્સ કરી દીધું. તો નડ્ડા શું ખોટા છે? પણ ગૃહ મંત્રાલય સિવાય અમિત શાહ કોઈ અન્ય પદ ઉપર રહી શકશે ખરા? કારણ કે પાવર, એક્સ્ટ્રીમ પાવર, વડાપ્રધાન બની શકે. તો માણસે ઉપર જાય એવું ઈચ્છે ને આપણે? તો એક તો આપણો એક ગુજરાતી ઉપર જાય, ઉપર એટલે એને હાયર પોઝિશનમાં, અને વડાપ્રધાન બને તો આપણને શું વાંધો? આપણું તો ખીચડી ઘી ધર્યું તો ખીચડીમાં છે. અને રાષ્ટ્રપતિ રાજીનામું આપે ને નરેન્દ્રભાઈ રાષ્ટ્રપતિ બને, આ સોલ્યુશન તૈયાર છે. સર, સવાલ મારો એ છે કે એક બાજુ અયોધ્યાની વાત કરીએ છીએ, રામના નામે વોટ માંગવાની વાત છે, અને એ જ અયોધ્યા, એ જ ફૈઝાબાદની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી હારી જાય છે, અને ત્યાંના લોકો પણ આને હવે એક આક્રોશ સાથે જોઈ રહ્યા છે, અને બે ગુજરાતીને લઈને હવે નિવેદનો થઈ રહ્યા છે. બેન, બે વસ્તુ છે. એક તો જે લોકો સનાતન છે, હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ પાળે છે, એમના ચીફ પીઠાધીશ શંકરાચાર્ય છે.
કે ચારે શંકરાચાર્ય ભેગા થઈને કે છે કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, નહીં તો અનિષ્ટ થશે. અને શંકરાચાર્યમાં કઈ સત્વ હોય ત્યારે જે શંકરાચાર્ય બને છે, એની એની પસંદગીને પ્રક્રિયા પણ બહુ જટિલ છે, છતાં તમે માનતા નથી. અચ્છા, રાવણે રામેશ્વરની સ્થાપના કરાવી ત્યારે અલગ વિમાન મોકલીને સીતાજીને બોલાવી મંગાવ્યા, અને રામેશ્વરની સ્થાપના કરાવેલી માં હનુમાન મોડા પડ્યા તો વેણુના રામેશ્વર બનાવી અને એને કહ્યું કે યજમાન સમય જઈ રહ્યો છે, તમે સપત્નિક છો આજે અસૌ બેનશ્રી હયાત છે મંગળસૂત્ર વાળા, તો બાજુમાં બેસાડીને વાંધો શું આવે તમને કરવામાં પ્રાણ પ્રતિષ્ઠા? પત્ની હયાત હોય, પત્ની હયાત ના હોય તો જમણી બાજુ સોપારી કેડમાં નાખવી પડે છે, પણ પત્ની હયાત હોય ત્યારે તો સપત્નિક જ થાય. જો રાવણ આ વિવેક ન ચૂક્યો તો આ કયો પુરોહિત હશે જેને આ વિવેક ચૂકીને સાહેબનું અનિષ્ટ કર્યું છે? એટલે પહેલાથી જ. અને બીજું, ભગવાન શ્રી રામચંદ્ર, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ. આ ભગવાન રામચંદ્ર એ તો રાજગાદી ત્યાગીને નીકળી ગયેલા વનવાસમાં બાપાના વચન ઉપર, તો એની સ્થાપના તમે કરી અને રાજગાદી મેળવવાના હો. મને રામચંદ્ર બિલકુલ સુખી થઈને રાજ ક્યારે કર્યું કહો મને? ભગવાન રામચંદ્ર મારા ભગવાન છે જેટલા એમના છે. મેરે રોમ રોમ મેં બસને વાલે રામ જગત કે સ્વામીઓ અંતર્યામી મેં તુલસી ક્યાં. એમણે સુખેથી રાજકાર્ય કર્યું, રાજગાદી પર આવ્યા, વનવાસ મળ્યો, પાછા આવ્યા, સીતાજીનો ત્યાગ કરવો પડ્યો, એમના અશ્વમેઘના ઘોડાને પેલા બે ટાબરિયાઓએ રોક્યો લવ કુશ. સુખેથી રાજકાર્ય કર્યું. આદર્શ રાજાની ભૂમિકામાં રામચંદ્રજી રહ્યા તો હંમેશા દુઃખમાં જ રહ્યા. રામચંદ્રજીનું સમગ્ર જીવન દુઃખ અને બલિદાનનું જીવન છે, સંઘર્ષનું જીવન છે. એટલે અયોધ્યામાં જે થયું તે હરિ ઈચ્છા બલી હશે, રામની એવી ઈચ્છા છે. અચ્છા, આપ કહી રહ્યા છો કે રામની એવી ઈચ્છા છે, પણ યુપીની અંદર પણ ઘણી બધી સીટ, 37 સીટ જે છે, 37 સીટો સમાજવાદી પાર્ટી લઈ ગઈ, અને યુપીમાં હવે ક્યાંક યોગી અને અમિત શાહ વચ્ચેની એક લડાઈ પણ સામે આવી, અને જે એક જેને કહી શકાય કે એક નેરેટિવ સેટ કરવામાં આવ્યું હતું કે કદાચ યોગીને ચૂંટણી બાદ બદલી દેવામાં આવશે, અને આના કારણે આખું જેને કહી શકાય કે યુપીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન જીલવું પડ્યું. પણ જેને મુખ્યમંત્રી બનાવવા ધારેલા યોગી એના તો સુપડા સાફ કરી નાખ્યા છે. એક એકે શર્મા નામનો માણસ, જેમ અત્યારે મુર્મુને સંવિધાનિક પદ પરથી રાજીનામું અપાવીને ઓડિશાના મુખ્યમંત્રી બનાવવા માંગે છે, એમ એકે શર્મા મૂળ તો હેર એપેરન્ટ તરીકે ગયા હતા ને, તો એમના એમનો વિસ્તાર જે છે ઉત્તરાખંડ એમાં તો બધું સફાચટ કરી નાખ્યું. અને બેન, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, કોઈ ઘર હોય, સમાજ હોય, રાજ્ય હોય, જ્યાં એક અતિ પ્રભાવશાળી વ્યક્તિ ખૂબ લાંબા સમય સુધી રહે ત્યારે વડના ઝાડ નીચે જેમ કશું ઉગતું નથી એમ નીચે નેતૃત્વ ડેવલપ થતું નથી, અને એમની આજુબાજુના જે છે એમના કાબુમાં રહેતા નથી. આજે આઈ કેન ટેલ યુ ફોર શ્યોર કે અમિતભાઈ કે યોગીજી એ 100% એમના કાબુમાં નથી, જેમ વસુંધરા નથી કાબુમાં, એમ એ નથી કાબુમાં. એટલે એક સ્ટેજ તો એવું આવે છે કે મરદ થા કાદુ મરદ થા કેવું પડે છે.
એટલે આ થવાનું બધું, આ બધું જ થવાનું. કારણ કે વડના ઝાડ નીચે કશું ઉગતું નથી, તમે સ્પ્રિંગને બિલકુલ દબાવી જ રાખી છે, તો હવે એ ઉછળશે, તમારું વજન હલકું થશે એટલે, અને ઉછળશે એટલે બમણા જોરથી ઉછળશે. તો ધીસ ઇઝ નેચરલ ફિનોમિના, નથિંગ ટુ વરી અબાઉટ. નરેન્દ્રભાઈ ની પકડ હજુ પણ છે, આરએસએસ ની પકડ તો બિલકુલ નથી રહી હવે. જે થોડી ઘણી હશે તો હમણાં ખબર પડશે ગડકરીજીને સ્પોન્સર કરે છે કે શિવરાજસિંહ, બાકી કઈ રહી નથી. પણ નરેન્દ્રભાઈ ની પકડ જયારે ઢીલી પડી ત્યારે ભગવાન એમને 1000 વર્ષનો આયુષ આપ્યો. પણ એક દિવસ તો એવો આવશે ને કે નરેન્દ્રભાઈ વગર આ પાર્ટી ચલાવવી પડશે, ત્યારે આ પાર્ટીના ફાડિયા ફાડિયા થઈ જશે. બિલકુલ સર, અને સાથે એક જે અમારી પાસે લેટેસ્ટ અપડેટ આવી છે તેના પ્રમાણે શેર બજારની અંદર જે રીતે સટ્ટો રમાયો અને લોકોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું, એ પણ એક્ઝિટ પોલને લઈને, હવે એના માટે સંસદીય દળની એક કમિટી બનાવવાની માંગ કરી રહ્યા છે કોંગ્રેસ વાળા, તમે શું માનો છો? બનાવવી જ જોઈએ, આ ચૂંટણીના પૈસા પાછા મેળવી લેવાનું એમના જે મિત્રો છે એનું કાવતરું છે. આપને કેમ એવું લાગે છે? આશ્ચર્યજનક રીતે તમારા એક્ઝિટ પોલ આવે જે બધા એકદમ પોઝિટિવ બતાવે, શેર બજાર વધે આશાવાદે, પછી પરિણામો આવવાના થાય એટલે પડે ધબ દઈને. એટલે જે પેલા માલ, પેલા તો માલ વેચીને બેઠા છે, તો બાકી જીન્યુન છે એટલે 1,60,000 કરોડ તો એ જ દિવસે નીકળી ગયા, અને બીજા નીકળ્યા એ પછી, તો ચૂંટણીનો ખર્ચો તો નીકળી ગયો. This is a very suspicious behavior. અને આ સેબીને નામની બધી સંસ્થાઓ છે એ તો રઘુપતિ રાઘવ રાજારામ જ કરતી હોય છે, કારણ કે ત્યાં તો આજ્ઞાંકિતોને મૂકવામાં આવે છે, અને આજ્ઞાંકિતોને તમે મૂકો, આજ્ઞાંકિતને મૂકો ત્યાં સુધી વાંધો નહીં, પણ એ આજ્ઞાંકિત પાસે તમે એને જો હેડ ઓફ ધી આર્મી બનાવવાના હો તો કમસે કમ એને બંદૂક કઈ રીતે ચલાવી એ તો ખબર હોય છે. આ બધી વૈધાનિક સંસ્થાઓ તમે જુઓ ઇલેક્શન કમિશન બિહેવ, મેં કહેલું કે આ ઇલેક્શન કમિશન ના પાટિયા નીચે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અન્ડરટેકિંગ લખી દેવા જોઈએ. આમાં એક પણ વૈધાનિક સંસ્થા બાદ નથી, વધતા ઓછા હશે બધામાં આખો ધોવાણ થયું છે. પ્રદેશનું શું થશે? હવે પાછી પુનર્જીવિત થશે? હવે એ જ રાકેશ કુમાર સાહેબમાં પાછો શેષાન નો આત્મા આવી જશે એવા કોઈ ઇન્જેક્શન છે નહીં. એટલે વોટ યુ હેવ ડન ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેમેજ ઇઝ ધી સિસ્ટમ્સ આર બ્રોકન. સરકારી તંત્ર રીતસર ચુનાવમાં સરકારનો અંગ હોય એ રીતે કામ કરે, માણસને પકડી લાવે. સુરતમાં પેલો એક ખેંચવા પાછો નહોતો મળતો, તે છેક રિંગ રોડ ઉપરથી કોઈક પોલીસ વાળો જઈને એને પકડી આવ્યો. એટલે તમે યુ હેવ બ્રોકન ધી સિસ્ટમ, યુ હેવ કન્વર્ટેડ ધોઝ હુ આર સોર્ટ ઓફ સપોઝ ટુ બી લો કીપર્સ ઓર કીપર્સ ઓફ ધી સિસ્ટમ, યુ હેવ કન્વર્ટેડ ધેમ ઇન્ટુ યોર લોયાલિસ્ટ. આપ કહી રહ્યા છો કે સિસ્ટમને એ લોકો પોતાની રીતે ચલાવે છે, પરંતુ હવે તો કોઈ ખરાશ થઈ ગઈ છે. સિસ્ટમ હવે પોતાની રીતે ન ચાલે. ઓકે, જે ઘડીએ ગુજરાતના મુખ્યમંત્રીએ સીધું કલેક્ટર સાથે કે આસિસ્ટન્ટ કલેક્ટર સાથે વાત કરવાની શરૂઆત કરી, તેને હું પણ એ તંત્રમાં રહીને આવું છું. 4 મુખ્યમંત્રી સાથે સીધું કામ કર્યું છે, હું સીધી વાત કરી શકતો હોત, પણ કંઈ પણ પોલિસી મેટર હોય તો અમારા સચિવ હોય, શિવજ્ઞાનમ સાહેબ હોય કે સ્વામિનાથન સાહેબ હોય, એને જ રિપોર્ટિંગ કરવાનું, સીધું મુખ્યમંત્રીનું રિપોર્ટિંગ ન કરવાનું છે. ધીસ ઇઝ એ કેવલરી ડિસિપ્લિન, એ તોડી નાખી તમે. પેલો કલેક્ટર સચિવને કહેતા મેં સાંભળ્યો છે મારી હાજરીમાં કે સર સીએમ સાહેબ કો પ્રેઝન્ટેશન દિખા દિયા હૈ, કુછ માઇનોર ચેન્જીસ ઉન્હોને સજેસ્ટ કિયે હૈ, કર દેતા હું. કયો સચિવ? એમ કે ના, તે કેમ આવું કર્યું? મિનિસ્ટરમાં તો કોઈ દમ નહોતો. તોય અમારા વખતે મિનિસ્ટ્રી કંઈક સારી કહેવાતી, પણ એ બે ચાર ને અપવાદ ને બાદ કરતા બાકીના તો હિઝ માસ્ટર્સ હોય છે. અને પછી તો મંત્રી, અત્યારે તો મંત્રીઓનો તો
બે હાથ ત્રીજું માથું જોડીને પગે લાગવા જોઈએ, કારણ કે કોંગ્રેસ માંથી આવ્યા છે, કોંગ્રેસ વાળાનું કામ કરે અને મોટા ભાગના કેબિનેટ મિનિસ્ટર છે. અને ભાજપ વાળા બે મિનિસ્ટરો તેવા છે કે એમણે એમના પાવર્સ જ એમને ખબર નથી શું છે, કોઈને ડેલિગેટ કરી દીધા. એટલે એક વાર સિસ્ટમ તૂટે ને એ પછી એને પુનઃસ્થાપિત કરવી બહુ જ મુશ્કેલ હોય. અને એ મારા મત પ્રમાણે જો મોટામાં મોટું નુકસાન આ દેશને થયું હોય તો સિસ્ટમ સાથે બ્રોકન. શુડ ધેર બી એની કેલેમિટી, શુડ ધેર બી એની પ્રોબ્લેમ ટુમોરો, ગોડ બ્લેસ અસ. સર, સાથે એક, કારણ કે ગુજરાતની અંદર પણ હવે પરિવર્તનની વાત ચાલી રહી છે, સંગઠન અને સરકાર બંનેમાં પરિવર્તનની વાત ચાલી રહી છે, આપને શું લાગી રહ્યું છે કે આ જલ્દી કરવું, કરી દેવું જોઈએ? એનાથી શું ફરક પડશે? એનાથી કઈ ફરક પડશે? તમે અને કાઢીને બને લાવો છો, બને કાઢી, પણ તમારા પસંદગીના ધોરણ કેવા છે? એ આપણા કયા પ્રમાણે કામ કરવું જોઈએ? 11 વખત એક્સટેન્શન મેળવેલા કૈલાસનાથનને પૂછીને કામ કરવો જોઈએ? આપણા જે અમુક અધિકારીઓ છે એમની સાથે સલાહ મશવરાથી કામ કરવો જોઈએ? તો પછી તમારે મુખ્યમંત્રી જોઈએ છે કે યુ આર ઇન સર્ચ ઓફ સમ હેડ ક્લર્ક? મુખ્યમંત્રી તરીકે ક્યારે પણ એ કંટ્રોલમાં આવી જ ના શકે, કારણ કે બ્યુરોક્રેસીને તો તરત ખબર પડી જતી હોય છે કોણ કોણ કિતને પ્રાણી મેં સબકી હૈ પહેચાન, ખબર પડી જાય છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, આપે ચર્ચા કરી તેના માટે આપનો ખૂબ એન્ડ આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ યુ, યુ હેવ બીન ડુઇંગ વન્ડરફુલી વેલ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ.